નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે જે ભૂગોળ છે એનો અભ્યાસ કરીએ છીએ, એમાં પણ આપણો 10મો પાઠ જેનું નામ છે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યની અંદર. માત્ર અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતની ભૂગોળનો અભ્યાસ કરતા હતા, પરંતુ સાથે સાથે વિશ્વની પણ જે કાંઈ સમસ્યાઓ છે કે જે કાંઈ ભૌગોલિક પરિસ્થિતિ છે એના વિશે પણ આપણે અભ્યાસ કરીએ છીએ. તો આ પાઠની અંદર જે કાંઈ વિશ્વ લેવલે જે કાંઈ સમસ્યાઓ આપણે સમક્ષ રજૂ કરવામાં આવી છે જેના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. જેમાંનો પહેલો તમારો જે કાંઈ ટોપિક હતો કે ભાઈ પર્યાવરણીય પ્રદૂષણ, જે કાંઈ પર્યાવરણીય પ્રદૂષણ છે એની અંદર પણ મિત્રો કેટલા 4 જેટલા ટોપિક આપવામાં આવેલા હતા. હવાનું પ્રદૂષણ છે, જળનું પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, આ જે કાંઈ 4 ટોપિક છે, ભૂમિનું પ્રદૂષણ છે, બરાબર છે, એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છે. ભાઈ હવાનું પ્રદૂષણ તો કે ભાઈ આખા વિશ્વની અંદર આ પ્રદૂષણ જોવા મળે છે, ભૂમિનું પ્રદૂષણ હોય કે ધ્વનિનું પ્રદૂષણ હોય, જે કાંઈ અવાજ, ધ્વનિ એટલે અવાજનું પ્રદૂષણ, જેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને આ જે કાંઈ પ્રદૂષણો અને તેની અસર જે કાંઈ થાય છે એના વિશે પણ આપણે વાત કરીએ છીએ. ત્યાર પછીનો આજનો આપણો જે ટોપિક છે એ છે ભાઈ ગરીબી. ગરીબી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે સૌ આવીએ છીએ જે આપણા સમાજમાં લે, તો આપણે ક્યાંક ને ક્યાંક આ ગરીબ વ્યક્તિઓ છે કે ભાઈ નાના બાળકો છે તે પોતે ભીખ માંગતા હોય છે, પોતાનું ગુજરાન ચલાવી નથી શકતા, આવા બધા ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ભાઈ વિકાસશીલ દેશો છે એનું આ મુખ્ય લક્ષણ છે તે ગરીબી છે. તો આપણે 3 તબક્કાની અંદર જે કહે છે એને વહેંચવામાં આવે છે, વિકાસશીલ, સૌ પ્રથમ વિકસિત, ત્યારબાદ વિકાસશીલ અને અલ્પ વિકસિત. હવે જે કાંઈ વિકસિત દેશો છે એમાં અમેરિકા છે, ત્યારબાદ ઇંગ્લેન્ડ છે, આ બધા દેશનો સમાજ ક્યાં છે? તો કે ભાઈ વિકસિત રાષ્ટ્રોની અંદર થશે કે એણે પોતાનો વિકાસ છે તે કરી લીધેલો છે. હવે વિકાસશીલ દેશ છે તો ભારત એ પોતે એક વિકાસશીલ દેશ છે કે જે વિકાસની ગતિ છે તે કરી રહ્યો છે. અને અલ્પ વિકસિત કે ભાઈ જે સાવ અલ્પ પ્રમાણમાં કે ભાઈ હાઉ જે ગરીબ કે પછાત વર્ગ છે એનો સમાવેશ છે તે અલ્પ વિકસિતની અંદર થતો જોવા મળે છે. તો ભાઈ આપણે ગરીબી વિશે વાત કરીએ તો આ વિકાસશીલ દેશોનું મુખ્ય કારણ છે. હવે જો મિત્રો આપણા દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધતું જાય તો આપણે કોઈ પણ પ્રકારનો છે તે શ્રમ કરવી અથવા આપણે કોઈ પણ પ્રકારનો વિકાસ કરીએ તો એને છે તે આ ગરીબી છે એ ક્યારેય દેખાવા દેશે નહીં. એટલે આપણે જે કાંઈ વિકાસ કરીએ છીએ એને શૂન્ય બનાવનારું જો કોઈ પરિબળ હોય તો તે ગરીબી છે, બરાબર છે. હવે સામાન્ય રીતે એવી એક વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાઈ ગરીબી જો આમ આપણે ગણીએ તો દરેક જગ્યાએ ગરીબીની વ્યાખ્યા છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોતી હોય છે, અલગ અલગ દેશોમાં અલગ અલગ રાજ્યની આમ ટૂંકમાં અલગ અલગ હોય છે. પરંતુ એક સર્વ લોકોના મતાનુસાર એવી વ્યાખ્યા આપવામાં આવી કે ભાઈ વ્યક્તિ છે તે પોતાની જરૂરિયાત ક્યારે સંતોષી ના શકે. પોતાની જરૂરિયાત પણ શું હોય કે ભાઈ અન્ન, વસ્ત્ર અને આવાસ, એટલે કે ભાઈ રહેઠાણ, આ વસ્તુ જો એની પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ પોતે સંતોષી ન શકે તો એ વ્યક્તિને આપણે ગરીબ ગણી શકીએ છીએ. પછી તમારે રહેવા માટે સારું મકાન જોઈએ, પછી ફોર વ્હીલર જોઈએ, વિમાન હોય, રેલ હોય, આ બધા એમાં સમાવિષ્ટ. અને માત્ર મકાન, આવાસ એટલે મકાન, રહેઠાણ કે ભાઈ જે કહે છે તે આ ગરીબી છે એને અંદર જો વ્યાખ્યા કરી, સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી તેને આપણે ગરીબીથી રેખાની નીચેનો એક વર્ગ છે એ રીતે આપણે ગણીએ છીએ કે ભાઈ અન્ન, વસ્ત્ર અને આવાસ આ 3 જરૂરિયાત જેની પૂરી થતી નથી એ વ્યક્તિ ગરીબ છે. ત્યારબાદ આ જે કંઈ ગરીબીની વ્યાખ્યા છે એ વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર આ બંને દ્વારા કેવી વ્યાખ્યા આપવામાં આવી, એ કે એવું કહેવામાં આવે છે, કહેવા માંગે છે કે ભાઈ વ્યક્તિ છે એ એક દિવસના વ્યક્તિ, કોઈ વ્યક્તિ છે એક એક દિવસના છે, એક અમેરિકન ડોલરથી પણ ઓછું ખર્ચ કરે તો તે ગરીબ છે. અને જો અલગ વ્યાખ્યા કે ભાઈ વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અનુસાર કે ભાઈ એના ઠરાવ પ્રમાણે કે ભાઈ રોજના 1 અમેરિકન ડોલરથી ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબ છે. અત્યારે આપણે અમેરિકન ડોલરની કિંમત જોઈએ તો ભાઈ 70-72 રૂપિયા જેવી એની અંદર થોડો ઘણો વધઘટ થતી હોય, પરંતુ આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ એક દિવસના રોજના કે 70-72 રૂપિયા પણ જે વ્યક્તિ છે તે ખર્ચ કરી શકતી નથી, એનાથી ઓછું ખર્ચ કરી શકે છે
એ ગરીબ વ્યક્તિ છે. તો આ વ્યાખ્યા કોણ આપી? ખાસ યાદ રાખજો ભાઈ, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે તે આ વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગરીબી માટે જવાબદાર કારણો કયા કયા છે. તો કે ભાઈ વસ્તી વધારો, જો મિત્રો વસ્તી વધારો એ તમામ બાબતની અંદર જવાબદાર પરિબળ આપણે ગણાવી શકીએ. કોઈ જળ પ્રદૂષણ હોય, વાયુ પ્રદૂષણ હોય, ધ્વનિ પ્રદૂષણ હોય, તો આ તમામની અંદર આ વસ્તી વધારો છે એ એક જવાબદાર પરિબળ છે એ આપણે ગણાવી શકીએ છીએ. ત્યારબાદ ગૃહ યુદ્ધો છે, ત્યારબાદ આપણે જોઈએ કે ઉત્પાદનના સાધનો છે એનું અસમાન રીતે વિતરણ થયેલું હોય, પછી ખેતી છે એનો મંદ વિકાસ થયો હોય, પછી ભાઈ આપણે વાત કરીએ કે વિકસિત રાષ્ટ્રનો જે કઈ ઉપભોક્તાવાદ છે એ પણ આના માટે જવાબદાર છે, કુદરતી આપત્તિઓ છે, અને જે કઈ વિશ્વ યુદ્ધો થઈ રહ્યા છે અથવા જે કઈ જ્યારે વિશ્વ યુદ્ધો થાય છે ત્યારે આ ગરીબી છે એ અમલમાં આવતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ભારત છે તે ઈસવીસન 1947 ની અંદર આઝાદ થયો હતો. તો ઈસવીસન 1947 ની અંદર ભારત આઝાદ થયો ત્યારબાદ આ ગરીબી નિવારણ માટે જે કહે છે તે આયોજન પંચની રચના કરવામાં આવી હતી કે ભાઈ નવી નવી યોજનાઓ છે તે 5 વર્ષે છે તે અલગ અલગ બહાર પાડવામાં આવતી હતી. એમાં આ લોકોનું એક એવું પણ મુખ્ય ધ્યેય હતું કે જે આ ગરીબી છે એને આપણે નિવારણ કરવું અથવા એનું આપણે દૂર કઈ રીતે કરી શકીએ. ત્યારબાદ આપણા રાજ્યની અંદર ભારતના અમુક રાજ્યો છે એમાં જે કઈ ટકાવારીની અંદર પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ તો એ આપણા માટે અગત્યની બની રહે, કારણ કે એકાદ માર્ક્સની અંદર પૂછાઈ શકે ભાઈ ઓડિશાની અંદર કેટલું છે, કેટલા ટકા છે ગરીબીનું પ્રમાણ? તો કે ભાઈ ઓડિશા છે તો એની અંદર 57% છે, જ્યારે બિહાર અને ઝારખંડ આ બંને દેશની અંદર બંને રાજ્યની અંદર કેટલું છે? તો કે ભાઈ 54.4% છે, જ્યારે કેરળની અંદર 19.7% છે. અને વાત રહી તો આપણા ગુજરાતની, ગુજરાતની અંદર છે તે મિત્રો કેટલું? 31.1% છે તે ગરીબીનું પ્રમાણ છે. ફરી વાત કહી દો, ઓડિશાની અંદર 57%, બિહાર અને ઝારખંડની અંદર 54%, જ્યારે કેરળની અંદર 19.7%, અને ગુજરાતની અંદર છે તે 31.1% છે તે ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આ ગરીબી છે એને દૂર કરવાના ઉપાયો, એના માટે આપણે કેવા કેવા ઉપાયો કરી શકીએ છીએ કે ભાઈ જેથી ગરીબી છે તે પોતે દૂર થાય? તો કે ભાઈ વસ્તી વધારા ઉપર નિયંત્રણ. જો અહીંયા કારણ માટે મહત્વનું જવાબદાર કારણ હું તો વસ્તી વધારો, જો આ વસ્તી વધારા ઉપર નિયંત્રણ રાખવામાં આવે તો ગરીબી છે તે દૂર થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ ભાઈ રોજગાર લક્ષી જે કઈ યોજનાઓ છે એ અમલમાં આવે તો પણ ગરીબી દૂર થાય. ત્યારબાદ વાત કરીએ ભાઈ શિક્ષણનો વ્યાપ વધારે અને વધારે વધતો જાય તો આ શિક્ષણનો વ્યાપ વધારવાથી પણ ગરીબી છે તે દૂર થશે. કૌશલ્ય લક્ષી તાલીમ આપવામાં આવે અને સસ્તા દરે જો કોઈ લોન આપવામાં આવે, ખેતી ક્ષેત્ર સિંચાઈ અને વીજળીકરણ થાય તો છે તે મિત્રો આપણે જે કઈ છે તે આ ગરીબી છે તેને દૂર કરી શકીએ છીએ. હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે છે તે ગરીબી વિશે અભ્યાસ કરીએ તો જુઓ કે આજનો આપણો ટોપિક કયો છે ભાઈ? ગરીબી અને ગરીબી દૂર કરવાના ઉપાયો. તો એની અંદર શું કહેવામાં આવ્યું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણો ટોપિક છે એનું નામ છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ દેશોનું મુખ્ય સમસ્યા છે. આપણે વાત કરીએ ભાઈ વિકસિત, વિકાસશીલ અને અલ્પવિકસિત, એની અંદર પણ વિકાસશીલ જે કઈ દેશો છે એની અંદર જો કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે ગરીબી છે. વિશ્વની લગભગ 30% વસ્તી આ સમસ્યાથી પીડિત છે. પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ વિશ્વની કેટલામાં ભાગની વસ્તી છે તે ગરીબીથી પીડિત થઈ રહી છે? તો કે ભાઈ વિશ્વની અંદર 30% વસ્તી એવી છે કે ભાઈ જેને છે આ ગરીબી છે તે પોતે નડી રહી છે. ભારતની મુખ્ય સમસ્યાઓમાં તે અગ્રસ્થાને છે. અત્યાર સુધી આપણે જે કાંઈ સમસ્યાઓ જોઈ એ બધી જ મુખ્ય સમસ્યાની અંદર અગ્રસ્થાને, કોઈ મહત્વનું સ્થાન જો ધરાવતું હોય તો તે આ ગરીબી છે. તેનાથી વ્યક્તિ અને સરવાળે દેશની આર્થિક સ્થિતિ છે તે નબળી બને છે અને દેશની જે કાંઈ વિકાસ યાત્રા છે એ પણ મંદ બનાવે છે. કે ભાઈ જે દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધારે હશે તેના લીધે શું થાય? વ્યક્તિ અને સરવાળે દેશની તમામ જે કાંઈ આર્થિક સ્થિતિ છે તે નબળી પડી જાય છે અને દેશની જે કાંઈ વિકાસ યાત્રા છે, દેશનો જે કાંઈ વિકાસ થવો જોઈએ એ આપણે કરી શકતા નથી અને એનો જે કાંઈ વિકાસ છે તે પોતે મંદ પડી જાય છે.
ગરીબી વિકાસની તમામ હકારાત્મક અસરોને ધોઈ નાખે છે. જે દેશની અંદર છે તે મિત્રો ગરીબી હોય છે તેની અંદર વિકાસને જે કાંઈ હકારાત્મક પાસાઓ છે એને જો કોઈ ધોઈ નાખનાર પરિબળ હોય તો તે આ ગરીબી છે. ગરીબીની સર્વમાન્ય વ્યાખ્યા અંગે હજુ વિશ્વભરના વિદ્વાનોમાં મતમતાંતરો પ્રવર્તે છે કે ભાઈ કોઈ ચોક્કસ એક વ્યાખ્યા છે તે આપી શકતા નથી. જે કાંઈ વિદ્વાનો છે આખા વિશ્વની અંદર છે તે દરેક જગ્યાએ અલગ અલગ એની વ્યાખ્યા છે તે હોવી જોઈએ, એવા અલગ અલગ એના મત છે તે પ્રવર્તતે છે. આ સમસ્યા સમય અને સ્થળ પરત્વે બદલાતી રહે છે. આ જે કાંઈ ગરીબીની સમસ્યા છે તે અહીંયા ગુજરાતની અંદર જોયું આપણે કે ભાઈ કેટલી જોવા મળે છે 31.1%. હવે સ્થળ બદલે અને આપણે કેરળની અંદર જઈએ તો ત્યાં કેટલી છે 19.7%. એનાથી પણ આગળ સ્થળ બદલો ઓડિશાની અંદર જઈએ તો ત્યાં કેટલી છે તો ભાઈ 57%. આમ જે કાંઈ આ સમસ્યા છે તે અલગ અલગ સ્થળની સાથે અલગ અલગ રીતે છે તે પ્રગટેલી આપણને જોવા મળે છે. સામાન્ય રીતે કહીએ તો સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી ના શકતો હોય તો તેને ગરીબી રેખાથી નીચેનો ગણવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એવી વ્યાખ્યા કરી શકીએ ભાઈ ગરીબ કોને કહેવાય તો કે ભાઈ સમાજનો એક એવો વર્ગ છે કે ભાઈ જે પોતાની એક આવશ્યક જરૂરિયાતો છે એ પણ સંતોષી શકતો નથી તો તે લોકો છે તે ગરીબી રેખાથી નીચે ની રેખાથી છે તે નીચે જીવે છે એવું આપણે ગણાવી શકીએ છીએ. જે વ્યાખ્યા તમારી સામે સમાજનો વર્ગ છે પોતાની આવશ્યક જરૂરિયાતો કરતા પણ જે કહે છે તે સંતોષી ના શકતો હોય અને તેની ગરીબી રેખાથી નીચેની છે તેને ગણવામાં આવે છે તે આવી એક વ્યાખ્યા છે તે આપણે એક આપી શકીએ છીએ. જ્યારે આપણે મહત્વનું બની રહે કે ભાઈ વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક અને જે કાંઈ સંયુક્ત રાષ્ટ્ર છે એના મત પ્રમાણે એ શું કહે છે કે ભાઈ વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રોના ઠરાવ્યા અનુસાર એના પ્રમાણે એને જે કાંઈ ઠરાવ્યું છે એ પ્રમાણે એ કંઈક એવું કહેવામાં આવે છે કે રોજના એક અમેરિકન ડોલરથી ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબી રેખા નીચે જોવે નીચે છે. કે ભાઈ આપણે વાત કરીએ કે વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ્યા અનુસાર રોજના એક અમેરિકન ડોલરથી પણ ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ છે તે ગરીબી રેખાની નીચે જીવે છે એવું કહી શકાય. ભાઈ અમેરિકન ડોલરની આપણે કિંમત જોઈએ તો આપણા જે કાંઈ 70 થી 72 રૂપિયા થાય છે ત્યારે એનો એક ડોલર થતો હોય છે. તો આ વ્યક્તિ છે એક અમેરિકન ડોલર જેટલું પણ ખર્ચ ક્યારે કરી શકે નહીં ત્યારે આપણે એ વ્યક્તિ છે એને આપણે ગરીબ છે એમ કહી શકીએ છીએ. દેશને આઝાદી મળ્યા બાદ આયોજન પંચ દ્વારા જે વિકાસ યોજનાઓ ઘડવામાં આવે છે તેમાં દેશમાંથી ગરીબીની નાબૂદી માટે ખાસ ભાર મૂકવામાં આવે છે. કે ભાઈ દેશને આઝાદી મળી ઈસવીસન 15 ઓગસ્ટ 1947 ની અંદર બરાબર છે તો ત્યારે જે કાંઈ આયોજન પંચ છે એના દ્વારા જે કાંઈ વિકાસને લગતી યોજનાઓ ઘડવામાં આવી હતી તો આ જે કાંઈ યોજનાઓ છે તેમાં દેશમાંથી ગરીબીની નાબૂદી માટે ખાસ ભાર મૂકવામાં આવેલો જોવા મળે છે. આપણે જોઈએ તો ભાઈ ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે એને ગરીબી નાબૂદી માટે છે એક સારું અભિયાન ચલાવ્યું. તો 1947 પછી જે કાંઈ આયોજન પંચ દ્વારા છે એ યોજનાઓ મૂકવામાં આવેલી છે એની અંદર જે કાંઈ આ ગરીબી છે એના માટે ખાસ ભારણ મૂકવામાં આવ્યું છે કે ભાઈ ગરીબી છે તે આપણા દેશમાંથી દૂર થાય. ત્યારબાદ આપણે ખાસ અગત્યનો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે ભાઈ ગરીબી માટે અનેક કારણો જવાબદાર છે કે ભાઈ ગરીબી માટેના જવાબદાર કારણો કયા કયા છે પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે યાદ રાખીએ કે ભાઈ ગરીબી માટે છે તે આવશ્યક કારણોની અંદર વસ્તી વધારો છે, ત્યારબાદ ગૃહ યુદ્ધો એટલે શું કે ભાઈ ઘરની અંદર જે કાંઈ ઝઘડાઓ થતા હોય છે, બે ભાઈ ઝઘડે અને મોટો ભાઈ હોય તે શહેરની અંદર જતો રહે અને નાનો ભાઈ હોય છે તે ગામડાની અંદર જતો રહે. હવે શહેરની અંદર શું થશે મિત્રો કે ભાઈ ત્યાં એને રોજગારી છે તે વ્યવસ્થિત રીતે મળી રહેશે, જ્યારે નાનો ભાઈ છે તે ગામડાની અંદર ખેતી કરશે અથવા એના કોઈ પણ કાર્ય કરશે એટલે પોતે ગરીબ રહેશે. તો આવા ગૃહ યુદ્ધો છે એ પણ ગરીબી માટે જવાબદાર છે. તો પહેલો પરિબળ વસ્તી વધારો, ગૃહ યુદ્ધો, ઉત્પાદનના સાધનોનું અસમાન વિતરણ કે ભાઈ જે કાંઈ ઉત્પાદનના સાધનો છે એનું વ્યવસ્થિત રીતે છે તે વિતરણ કરવામાં આવતું નથી એટલે એના માટે પણ એક આ જરૂરી છે.
ત્યારબાદ ખેતીનો જે કાંઈ મંદ વિકાસ દર છે, અત્યારે આપણે જોઈએ કે ભાઈ ખેતી છે એનો મંદ વિકાસ દર છે, જેના કારણે ગરીબી આવે છે. કારણ કે આપણે મોટાભાગના લોકો ખેતી કરે છે, તો હવે એની જે કાંઈ આવક છે તે ક્યાંથી પ્રાપ્ત કરવાના છે? તો કે ભાઈ ખેતી માલિક અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે અમુક પાક છે તે નાશ થશે અથવા અમુક પાકને નુકસાન થશે. તો એમાંની જે કાંઈ આપણને આર્થિક આવક મળવી જોઈએ કે ભાઈ આર્થિક આવક છે તે આપણે મેળવી શકતા નથી, જેના કારણે શું થશે કે ભાઈ ગરીબી છે એના પ્રમાણની અંદર વધારો થાય છે. તો ખેતીનો મંદ વિકાસ છે. પછી વિકસિત રાષ્ટ્રનો ઉપભોક્તાવાદ. હવે અહીંયા વિકસિત રાષ્ટ્રો છે એનો પોતાનો જે કાંઈ ઉપભોક્તાવાદ છે એના વિશે આપણે વાત કરીએ કે ભાઈ હમણાં આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ વિદેશની પણ ઘણી બધી કંપનીઓ છે તે ભારતની અંદર વ્યાપાર કરે છે, જેના કારણે શું થાય કે આપણે જે કાંઈ વસ્તુઓ ખરીદીએ છીએ તે વિદેશી વસ્તુઓનું 70-90% છે તે આપણે ઉપયોગ કરતા હોય, જેના કારણે એના ઉપભોક્તાવાદ છે તે વધી જાય છે. કે ભાઈ આ જે કાંઈ કંપનીઓ છે એ પોતે અહીંથી જે કાંઈ નાણું છે તે કમાય અને પોતાના દેશની અંદર જે કહીએ કે ભાઈ વિદેશી હુંડિયામણ છે એ લઈ જતા હોય છે, જેના કારણે આપણો દેશ છે તે આર્થિક રીતે નબળો પડતો જાય છે. જ્યારે બીજા દેશના જે કાંઈ ઉદ્યોગો કે એવું બધું અહીંયા સ્થાપે છે, કંપનીઓ હોય છે અને એ પોતે છે તે છે એ પંગર થતા હોય છે, તો આ પણ એક એના માટે અગત્યનું પરિબળ છે. ત્યારબાદ વાત કરીએ ભાઈ કુદરતી આપત્તિઓ. કુદરતી આપત્તિઓ મેં તમને પહેલા પણ વાત કરી કે ભાઈ આપણો પાક તૈયાર થઈ ગયો છે અને જો કોઈ કુદરતી આપત્તિ આવે તો એ પાક નિષ્ફળ જવાનો છે. તો કોઈ પણ ક્ષેત્રની અંદર જે કાંઈ કુદરતી આપત્તિ છે એ ઘણું બધું નુકસાન કરતી હોય છે, જેના કારણે મિત્રો ગરીબી આવતી હોય છે અને યુદ્ધની સ્થિતિ મુખ્ય ગણી શકાય છે. અને ક્યારેક બે દેશ વચ્ચે છે તે યુદ્ધ થાય તો ત્યારે એની અંદર પણ મિત્રો ઘણો બધો ખર્ચ થતો હોય છે અને જે કાંઈ છે તે આ ગરીબી છે એને આમંત્રણ મળતું હોય છે. તો આ જે કાંઈ છે તે ગરીબી માટેના જવાબદાર કારણો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ જુદા જુદા ક્ષેત્રમાં જુદું જુદું છે. આપણે અગાઉ પણ વાત કરી ભાઈ જેમ જેમ સ્થળ બદલે છે એમ ગરીબીની વ્યાખ્યા પણ અલગ અલગ રીતે બદલાતી હોય છે. તો ભારતની અંદર પણ અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પ્રમાણ છે, જેમાં ઓડિશાની અંદર 57%, બિહાર ને ઝારખંડની અંદર 54.4%, કેરળની અંદર 19.7% જે આપણે અહીંયા લખી દીધું છે, બરોબર છે. પછી વાત કરીએ કે ભાઈ આપણા ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો કે ભાઈ ગુજરાતની અંદર 31.1% જેટલું ગરીબીનું પ્રમાણ છે. ભારતના શહેરી ક્ષેત્રોમાં રોજગારીને તકો વધારે હોવાથી ગરીબીનું પ્રમાણ ગ્રામીણ ક્ષેત્રો કરતાં નીચું જોવા મળે છે. ભારતની અંદર શું થાય છે કે ભાઈ શહેરી ક્ષેત્રની અંદર રોજગારીની તકો વધારે મળી રહે છે. જેમ આપણે શહેરની અંદર જઈએ તો ત્યાં છે તે આપણે રોજગારી છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જેના કારણે ગરીબીનું પ્રમાણ છે ગ્રામીણ ક્ષેત્રો કરતાં નીચું જોવા મળશે. ભાઈ ગામડાની અંદર જે કાંઈ ગરીબી જોવા મળે છે તે શહેરના લોકોની અંદર જોવા મળતી નથી. એનું કારણ જો કોઈ હોય તો ભાઈ જેમ જેમ શહેરીકરણ થતું જાય કે તેમ છે એને રોજગારીની તકોની અંદર વધારો થતો રહે છે. ત્યારબાદ ગરીબી દૂર કરવા માટેના ઉપાયો. ગરીબી દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? વસ્તી વધારા પર નિયંત્રણ સરકાર દ્વારા છે તે આ જે કાંઈ વસ્તી વધારો છે એના ઉપર નિયંત્રણ રાખવામાં આવે, અથવા આપણે એક જાગૃત નાગરિક તરીકે પણ આપણી ફરજ બને કે ભાઈ વસ્તી વધારો છે એના ઉપર આપણે નિયંત્રણ રાખીએ. ત્યારબાદ રોજગાર લક્ષી યોજનાઓ. કોઈ વ્યક્તિ છે એને પોતાને રોજગારી મળી રહે એના માટે જો મિત્રો અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવે તો એ તમામ લોકોને આ જે કાંઈ છે તે રોજગારી મળી રહે છે, જેથી એ લોકો છે તે ગરીબ રહેતા નથી. હવે શિક્ષણનો વ્યાપ છે, તો શિક્ષણનો વ્યાપ બને ત્યાં સુધી વધારો ફરજિયાત આપણા બાળકને છે તે આગળ અને આગળ છે તે અભ્યાસ કરાવવો જોઈએ. વ્યાપક રીતે અપાતી કૌશલ્ય લક્ષી તાલીમ કે ભાઈ જે કાંઈ તમારામાં ટેલેન્ટ રહેલું છે, જે કાંઈ કૌશલ્ય રહેલું છે એ તમે પ્રતિભા બહાર લાવી શકો એના માટે છે તે અલગ અલગ મિત્રો તાલીમ આપવામાં આવે છે. તો આ જે કાંઈ તાલીમ આપવામાં આવે તો એનાથી પણ આપણે ગરીબી છે એને દૂર કરી શકીએ છીએ. હવે સસ્તા દરે લોન આપવામાં આવે તો પણ ગરીબી દૂર થાય. કે ભાઈ અમુક વર્ગ એવો છે કે પોતે મૂડીરોકાણ કરી શકે એમ નથી, પોતાને ઘણા બધા વ્યવસાયો કરવા છે,
પણ એ મૂડી રોકાણ નથી કરી શકે એમ. જો એ વ્યક્તિને સસ્તા દરે લોન આપવામાં આવે તો તે પોતાના ધંધાની અંદર સફળ થાય છે અને સારા એવા પૈસા પણ કમાઈ શકે છે. ખેતી ક્ષેત્રે સિંચાઈ અને વીજળીકરણ. હવે ખેતી ક્ષેત્રની અંદર છે તે સિંચાઈ છે યોગ્ય કરવામાં આવે કે ભાઈ આપણે વાત કરતા હતા કે ભાઈ કુવાઓનું પાણી છે જો આપણે ડ્રીપ ઇરિગેશન ને એવું બધી ગોઠવણી કરીએ તો આ જે કાંઈ પાણી છે એનો બગાડ અટકાવી શકે, જમીનનું જે કાંઈ ક્ષારીકરણ ને એ બધું થતું અટકે છે. આમ સિંચાઈ અને જો કાંઈ વીજળીકરણ છે વ્યવસ્થિત રીતે ખેડૂતને વીજળી આપવામાં આવે તો પ્રમાણની અંદર સારું એવું ઉત્પાદન છે તે આપણે મેળવી શકીએ છીએ. હવે સસ્તા દરે અનાજ વિતરણ જેવા પગલાં ભરવાથી ગરીબી દૂર કરવામાં મદદ કરી શકે છે કે ભાઈ સસ્તા દરે જે કાંઈ અનાજ છે, જે કાંઈ ગરીબી રેખા બીપીએલના અને જે કાંઈ એપીએલના જે કાંઈ કાર્ડ કાઢવામાં આવે છે એને સસ્તા દરે અનાજનું વિતરણ કરવામાં આવે છે, તો આ રીતનું જો કાંઈ યોજનાઓ છે એનો અમલ કરવામાં આવે તો પણ ગરીબી દૂર થાય છે. આયોજનમાં લેવાયેલા ઉપયુક્ત જે કાંઈ શ્રેણીબદ્ધ પગલાંમાંથી આપણે દેશમાંથી ગરીબી ઘટાડી શકીએ છીએ કે ભાઈ આયોજન પંચની રચના કરવામાં આવી હતી ત્યારે આવા આવા જે કાંઈ લક્ષ્યાંકો છે તે રજૂ કરવામાં આવ્યા હતા, અને જો આ લક્ષ્યાંકો છે એનું વ્યવસ્થિત રીતે પાલન કરવામાં આવે તો આપણે જે કાંઈ ગરીબી છે એને દૂર કરી શકીએ છીએ. તો અને આવતા લેક્ચરની અંદર આપણે જે કાંઈ ભૂખમરો છે એના વિશે અભ્યાસ કરીશું. છતાં પણ હવે આ આખો આપણે ટોપિક પૂર્ણ કર્યો છે તો થોડીક નજર હજી છે તે ગરીબીમાં તો નાખી લીધી કે ભાઈ ગરીબી છે તે વિકાસશીલ દેશોનું મુખ્ય લક્ષણ છે. હવે જે કાંઈ આ વિકાસશીલ દેશો છે એની મુખ્ય સમસ્યા છે તે ગરીબી છે, અને આ દેશની જે કાંઈ આપણી હકારાત્મક અસરો છે એને ધોઈ નાખે છે. હવે વિશ્વની કેટલી, તો કે ભાઈ ત્રીજા ભાગની વસ્તી, વિશ્વની અંદર ત્રીજા ભાગની વસ્તી છે તે આ ગરીબી છે એની સમસ્યાથી પીડાય છે, અને ગરીબી છે દેશના તમામ હકારાત્મક જે કાંઈ પાસાઓ છે એને ધોઈ નાખે છે અને એની જે કાંઈ છે તે અસરો કરતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ગરીબી છે એના વિશે ઘણા બધા અલગ અલગ મત મતાંતરો પ્રવર્તે છે, છતાં પણ સર્વસામાન્ય એટલે કે ભાઈ બધા વ્યક્તિના એક પહેલા પ્રમાણે આપણે જોઈએ કે એને એક વ્યાખ્યા આપી, એ વ્યાખ્યા પ્રમાણે આપણે વાત કરીએ તો સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાત સંતોષી ના શકતો હોય તેને ગરીબી રેખાથી નીચેના ગણવામાં આવે છે. સમાજનો જે કાંઈ વર્ગ એક એવો વર્ગ છે કે ભાઈ પોતાની જે કાંઈ આવશ્યક જરૂરિયાતો છે એ પણ સંતોષી શકતો નથી, ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ એ જે કાંઈ વ્યક્તિ છે એને ગરીબી રેખાથી નીચેના ગણવામાં આવે છે. ત્યારબાદ આપણા માટે આ વ્યાખ્યા ખાસ અગત્યની બની રહેશે મિત્રો, જે વિશ્વ બેંક અને જે કાંઈ સંયુક્ત રાષ્ટ્ર છે આ બંને દ્વારા આપવામાં આવેલી છે. હવે વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એવું કંઈક કહેવામાં આવેલું છે કે ભાઈ એના ઠરાવ પ્રમાણે રોજના એક અમેરિકન ડોલર થી ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ છે તે પોતે કેવો છે કે ભાઈ ગરીબ છે, અને આ વ્યાખ્યા છે વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરી ભાઈ ગરીબી માટે જવાબદાર કારણો કયા કયા છે, તો કે ભાઈ વસ્તી વધારો છે, ગૃહ યુદ્ધો છે, ઉત્પાદનના સાધનોનું જે કાંઈ અસમાન વિતરણ છે, ખેતીનો મંદ વિકાસ છે, વિકસિત રાષ્ટ્રનો જે કાંઈ ઉપભોક્તાવાદ છે, અને જે કાંઈ કુદરતી આપત્તિઓ અને જે કાંઈ વિશ્વ યુદ્ધો થાય છે, આ તમામ પરિબળ છે તે મિત્રો શા માટે ગરીબી માટે જવાબદાર કારણો છે. હવે વાત કરીએ કે ભાઈ અલગ અલગ રાજ્યની અંદર કેટલા પ્રમાણમાં ગરીબી છે, તો કે ઓડિશાની અંદર 57%, બિહાર અને ઝારખંડની અંદર 54.4%, કેરળની અંદર 19.9%, અને ગુજરાતની અંદર છે તે 31.1% જેટલી છે તે ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે ગરીબી દૂર કરવા માટે આપણે કેવા કેવા ઉપાયો કરી શકીએ છીએ, તો કે ભાઈ જે પહેલા કારણ જોઈએ કે ભાઈ વસ્તી વધારા ઉપર છે તે નિયંત્રણ લાવવાથી છે તે ગરીબી દૂર કરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ રોજગારલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે, અને જે કાંઈ શિક્ષણ છે એનો વ્યાપ વધારવામાં આવે, અને શિક્ષણ પ્રત્યે દરેક નાગરિક છે એને જાગૃત કરવામાં આવે. ત્યારબાદ કૌશલ્યલક્ષી તાલીમો છે તે આપવામાં આવે, અને વાત કરીએ કે સસ્તા દરે લોન આપવામાં આવે, અને ખેતી ક્ષેત્રે સિંચાઈ અને વીજળીકરણ કરવામાં આવે તો જે કાંઈ આ ગરીબી છે એને આપણે દૂર કરી શકીએ છીએ. તો આપણે જે કાંઈ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યની અંદર જોયું એની અંદર પહેલા જે ચાર ટોપિક જોયા હતા જે પર્યાવરણીય પ્રદૂષણો વિશે હતા,
અને આ જે કંઈ ગરીબી છે એના વિશે આપણે અભ્યાસ કર્યો અને નેક્સ્ટ ક્લાસની અંદર આપણે ભૂખમરા વિશે અભ્યાસ કરીશું. આભાર મિત્રો.